નમસ્કાર ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ઐતિહાસિક મોસ્ટ અવેટેડ ચુકાદા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. જી હા, સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદિત જમીન પર ટ્રસ્ટ દ્વારા મંદિર બનાવવા અને મસ્જિદનું નિર્માણ કરવા માટે અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. અયોધ્યા જમીન વિશે સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. આ દરમિયાન જજની બેન્ચે 45 મિનિટ સુધી 1045 પેજ વાંચ્યા હતા. ત્યારે આ ચુકાદામાં કયા શબ્દનો ઉપયોગ કેટલી વખત કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો આ ચુકાદામાં 1062 વખત હિન્દુ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે મુસ્લિમ શબ્દનો ઉપયોગ 549 વખત કરવામાં આવ્યો છે. મંદિર શબ્દ 48 વખત અને મોસ્ક એટલે કે મસ્જિદ શબ્દનો ઉપયોગ સૌથી વધુ 1144 વખત કરવામાં આવ્યો છે, જ્યારે અયોધ્યા શબ્દનો ઉલ્લેખ 527 વખત કરવામાં આવ્યો છે. તે સાથે જ લોર્ડ રામ 470, બાબરી શબ્દનો ઉપયોગ 254, તેમજ બાબર શબ્દનો ઉપયોગ 170 વખત અને રામ જન્મભૂમિ શબ્દ 3 વખત લખવામાં આવ્યું છે. જી હા, તેમજ રામલલ્લાનો ઉલ્લેખ 2 વખત કરવામાં આવ્યો છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીઝ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.